नमस्कार जामनगरनी नंबर वन न्यूज चैनल जीटीपीएल जामनगर न्यूज में आप सब दर्शकों हार्दिक स्वागत है। हवे जोईए आजना मुख्य समाचार। वड़ताल स्वामीनारायण द्विशताब्दी समारोह में संतोना आशीर्वाद मेळवता मुख्यमंत्री। पाकिस्तान ना क्वेटा रेलवे स्टेशन ने बॉम्ब ब्लास्ट थी 24 ना मौत निपजता अफड़ातफड़ी। नवसारी में ट्रांसपोर्ट ना गोदाम में आग फाटी निकलता 3 मजूरो जीवता भूंजाई गया। कालावड़ना हरिपर मेवासा में फिल्मी स्टाइल थी फायरिंग करी 5 ने इजा पहुंचाड़ता हुमलाखोरो। भावनगर भरूच वच्चे दरिया में भारत नो सौथी लांबो 30 किलोमीटर नो ब्रिज बनावानी जाहेरात करती केंद्र सरकार। हाल आरनी नंबर वन न्यूज चैनल जीटीपीएल जामनगर न्यूज ना दर्शकों दररोज रात्रे 10 वागे जीटीपीएल केबल नेटवर्क नी चैनल नंबर 984 पर समाचारों निहाळी सके छे। तेनी साथे साथे नियमित रीते प्रसारित थता आ समाचारों सोशियल मीडिया ना यूट्यूब अने फेसबुक माध्यमों पर पण जीटीपीएल जामनगर न्यूज सर्च आपीने निहाळी सको छो। यूट्यूब अने फेसबुक माध्यम पर आ समाचारों निहाळ्या बाद लाइक शेर कॉमेंट अने सब्सक्राइब करवा सर्वे दर्शकों ने जीटीपीएल जामनगर न्यूज द्वारा अनुरोध करवामां आवे छे। आ उपरांत आपनी नजीक बनती घटनानी जानकारी तेमज समाचारोनी प्रेस नोट जीटीपीएल जामनगर न्यूज कार्यालय पटेल कॉलोनी शेरी नंबर 2 बैंक ऑफ बरोडानी बाजूमां जामनगर खाते मोकली आपवानी रहेशे। तेमज अमारा मोबाइल नंबर 9852686975 उपर पण समाचार अने घटनानी माहिती आपी शको छो। हवे जोईए समाचार विगत। स्वामीनारायण संप्रदायनी राजधानी तीर्थधाम वड़ताल खाते तारीख 7 नवेम्बरथी श्री लक्ष्मीनारायण देव द्विशताब्दी મહોત્સવનો દબદબા ભર્યો પ્રારંભ થયો છે, જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહોત્સવમાં હાજરી આપી સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા। द्विशताब्दी મહોત્સવમાં ભગવાન સ્વામિનારાયણનો વિશ્વ કલ્યાણનો સંદેશો દુનિયાભરમાં પહોંચે એ ભાવના સાથે ભારત સરકારે ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે, જેનું અનાવરણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરાયું હતું, જેમાં ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ ખૂબ પ્રસન્નતા સાથે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ માત્ર ટપાલ ટિકિટ નથી, પણ શિક્ષાપત્રીના જન્મસ્થાનેથી ભગવાન સ્વામિનારાયણે મોકલાવેલ વિશ્વ કલ્યાણનો સંદેશો છે। આ પ્રસંગે મહોત્સવમાં પધારેલા ભક્તોને સંબોધતા મુખ્યમંત્રીએ દેશના પ્રથમ ગૃહમંત્રી પરમ શ્રદ્ધેય સરદાર સાહેબને યાદ કરી એમના દ્વારા કહેલ એક વાત સંદેશા સ્વરૂપે કહી કે જો દરેક વ્યક્તિ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે વર્તે તો પોલીસની જરૂર જ ના પડે અને કાયદો વ્યવસ્થા જાળવવી ખૂબ સરળ થઈ જાય તેમ જણાવ્યું હતું। પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર આજે શનિવારે સવારે બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટમાં 24ના મોત થયા હતા, જ્યારે 50થી વધુ ઘાયલ થયા છે। પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલાં જ રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં બ્લાસ્ટ થયો હતો। જાફર એક્સપ્રેસ સવારે 9 વાગ્યે પેશાવર જવા રવાના થવાની હતી। પ્રાથમિક તપાસમાં આત્મઘાતી હુમલાખોરનો મામલો જણાય છે। આ અંગે તપાસ ચાલુ છે। બલુચ લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે। બલુચ લિબરેશન આર્મીના પ્રવક્તાએ કહ્યું, અમે ક્વેટા રેલવે સ્ટેશન પર પાકિસ્તાની સેના પર થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારીએ છીએ। આજે સવારે ક્વેટા રેલવે સ્ટેશન પર પાકિસ્તાની આર્મી યુનિટ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે તેઓ ઇન્ફન્ટ્રી સ્કૂલમાંથી કોર્સ પૂરો કર્યા બાદ જાફર એક્સપ્રેસથી પરત ફરી રહ્યા હતા। આ હુમલો બીએલએના આત્મઘાતી યુનિટ મસ્જિદ બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યો હતો। ટૂંક સમયમાં મીડિયાને વિગતવાર માહિતી આપવામાં આવશે। સ્ટેશન પર ભીડને જોતા મૃત્યુઆંક વધવાની શક્યતા છે। રાજ્યમાં દુર્ઘટનાઓ નોંધાવાનો ગંભીર સિલસિલો કમનસીબે આગળ વધી રહ્યો છે। માનવ જિંદગીઓનો ભોગ લેવાઈ રહ્યો છે। આગ અકસ્માતની હારમાળા લંબા થઈ જાય છે, જેમાં નિર્દોષ લોકોનો બલી ચડી રહ્યો છે અને કસૂરવારો બચી જતા હોય છે અથવા પ્રમાણમાં હળવી સજાઓ થઈ રહી છે, એવી લોકલાગણી તીવ્ર બની રહી છે। એ સ્થિતિઓ વચ્ચે વધુ એક દુર્ઘટનાની વિગતો જાહેર થઈ છે, જેથી અરેરાટી વ્યાપી ગઈ છે। આ ભયાનક અગ્નિકાંડમાં 3 જિંદગીઓ વળથું બની। આજે સવારે જાહેર થયેલી વિગતો અનુસાર દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં બિલીમોરા ગણદેવી પંથકમાં આ બનાવ બન્યો। ટ્રાન્સપોર્ટના એક ગોદામમાં ભયાનક આગ ફાટી નીકળી। ચોક્કસ પ્રકારના કેમિકલના કેરબા તથા ડ્રમ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હોવાનું બહાર આવ્યું છે। પરંતુ ક્યા કેમિકલને કારણે આ બનાવ બન્યો તે કેમિકલનું નામ આગના બનાવના કલાકો બાદ પણ જાહેર થયું નથી। જાહેર થયેલી વિગતો અનુસાર આ ભયંકર દુર્ઘટનામાં 3 લોકોનો ભોગ લેવાઈ ગયો છે અને બનાવ સમયે 3 લોકો ફસાઈ ગયેલા, જેમને
सलामत रीते बहार लावा फायर ब्रिगेड स्टाफ जहमत उठावी रह्यो छे। आ बनावनी जाण थता आसपासना पंथकनी फायर ब्रिगेड टीमो बनावना स्थळे गणदेवीना देवसर गाममां दोड़ी गई हती। मोड़ेथी जाणवा मळेली विगतो अनुसार आ गोदाम जयपुर गोल्डन ट्रांसपोर्ट कंपनीनुं छे। હવે લેશું નાનકડો વિરામ, વિરામ બાદ જોશું કાલાવડમાં ફાયરિંગ, દરિયામાં બ્રિજ, ક્રિકેટમાં ભારતનો વિજય, આંગણવાડી મહિલા કાર્યકરો માટે ખુશીના સમાચારો, જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરના નગરજનોને તમામ સેવાઓ અને સર્વિસ મેળવવા માટે હવે મહાનગરપાલિકા કચેરી ખાતે રૂબરૂ આવવાની જરૂર નથી, કારણ કે જેએમસી કનેક્ટ નામની ઓનલાઈન એપ્લિકેશનમાં તમામ પ્રકારની ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવી છે। અહીં સ્ક્રીન ઉપર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરી જેએમસી કનેક્ટ એપ્લિકેશન આપના મોબાઈલમાં ડાઉનલોડ કરી આ ઓનલાઈન સેવાનો લાભ લેવા કમિશનર DN મોદી સાહેબે નગરજનોને અપીલ કરી છે। જેએમસી કનેક્ટ એપ એન્ડ્રોઈડ તેમજ iOS વર્ઝનમાં ઉપલબ્ધ છે। અત્યારે જ જેએમસી કનેક્ટ એપ ડાઉનલોડ કરો અને ઘરે બેઠા સેવા તેમજ સર્વિસ મેળવો। મહાનગરપાલિકાની તમામ સેવાઓ અને સર્વિસને આ ઓનલાઈન એપ્લિકેશનમાં આવરી લેવામાં આવી છે। આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી નગરજનોનો સમય અને શક્તિનો બચાવ થશે। આપની દરેક રજૂઆત ઉપર જામનગર મહાનગરપાલિકાના ઓફિસરો દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં ઓનલાઈન જવાબો પ્રાપ્ત થશે। જી હા, જેએમસી કનેક્ટ ઓનલાઈન એપ્લિકેશન। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ। 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં, પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000, હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં, હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી, હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં, એવરેજમાં નંબર વન ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ, મેન્ટેનન્સ નહીવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ। વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 9899-23051 અને 9675-72626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83479-11194। જી હા, ગોકુલ હીરો। યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે। શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ। યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે, યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ ઇન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150cc માં, તેમજ R15 અને MT15 155cc સાથે કુલ ઇન્જિનમાં, દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક
1,70,249 एक्स शोरूम किंमत थी शुरू। सिलेक्टेड मॉडल ऊपर रुपया 5,000 सुधीनू कैशबैक नी स्कीम टूक समय माटेज। यामाहा कंपनी ना नंबर वन स्कूटर अने बाइक खरीदवा तेमज टेस्ट राइड लेवा माटे आजेज शोरूम नी मुलाकात लो। श्रीजी मोटर्स यामाहा शोरूम राजकोट हाईवे मारुति शोरूम नी सामे हापा जामनगर। जामनगर शहर हवे मेट्रो सिटी नी हरीफाई मा जामनगर नु गौरव करी शकाय तेवा जेसीआर द एंटरटेनमेंट वर्ल्ड मा एक नवो नजराणो एलीट बाय जेसीआर मल्टीब्रांड फेमिली शोरूम। जामनगर नो सौप्रथम 12,000 स्क्वेर फूट जेवी विशाळ जग्या मा मल्टीब्रांड शोरूम। आ भव्य अने दिव्य शोरूम मा 50 थी वधु इंटरनेशनल ब्रांड ना रेडीमेड वस्त्रो नो डिस्प्ले। मेन्स वेर, लेडीज वेर, बॉयज अने गर्ल्स ना रेडीमेड कपडा मा विशाळ रेंज। ब्रांडेड कंपनी मा लीवाइज, स्पाइकर, बीबा, रंगरीति, यूसीबी किड्स, ब्लैकबेरी, पार्क एवेन्यू, कलर प्लस, मान्यवर, जिलियन, ओनली, ग्लोबल रिपब्लिक, जैक एंड जॉन्स, मुक्ति, फ्लाइंग मशीन, बीइंग ह्यूमन, वॉय, बेसिक, क्रिम्सन क्लब, पेपे, मोंटी कार्लो, डील जींस, रीकैप, फैबले इंडिया, फैब इंडिया, रेजी, बी इंडी, रुकी यूएसए सहित ना ब्रांडेड वस्त्रों हाजर स्टॉक में उपलब्ध। अमारा शोरूम में इकोनॉमिक अने प्रीमियम रेंज पण जोवा मळशे। આજે જ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો। એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળી હાઈવે, જામનગર। મોબાઈલ 999-86-86-006। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર શહેર જિલ્લામાં અમુક સમયના અંતરે ખાનગી હથિયારોમાંથી ફાયરિંગની ઘટનાઓ બનતી રહે છે। આ પ્રકારની વધુ એક ઘટના જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામમાં બની છે। નોંધનીય મુદ્દો એ છે કે આ પ્રકારે કાયદો હાથમાં લેનારા તત્વોને પોલીસ અને ન્યાયતંત્રનો કોઈ જ ડર હોતો નથી। હરિપર મેવાસાની આ ઘટનાના વિડીયો ફૂટેજ દર્શાવે છે કે આ પ્રકારના તત્વો જાહેરમાં ધાક જમાવી શકે છે અને કોઈના પણ ડર વિના હુમલાઓ કરી શકે છે। હરિપર મેવાસામાં રહેતા ફિરોઝ હાલાણીએ ફાયરિંગની આ ઘટના અંગે 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરી છે। ફટાકડા ફોડવા અને ન ફોડવા જેવી સામાન્ય બાબતે હુમલાખોરોએ ફરિયાદ પક્ષના સભ્યોમાં દહેશત ફેલાવી દીધી હતી અને ફાયરિંગમાં 5 લોકોને ઈજાઓ કરી છે। જો કે સદનસીબે એક પણ ઈજાગ્રસ્તની હાલત ગંભીર ન હોવાનું જાહેર થયું છે। કાળા કલરની સ્કોર્પિયોમાં આવેલા હુમલાખોરોના પોલીસમાં જાહેર થયેલા નામો યુનુસ તૈયબ હાલેપોત્રા, આસિફ તૈયબ હાલેપોત્રા, આમીન યુનુસ હાલેપોત્રા અને મામદ નાથા સમા છે। ફરિયાદ પક્ષના જણાવ્યા પ્રમાણે આ બંને પક્ષો વચ્ચે કોઈ પણ પ્રકારની જૂની અદાવત ન હતી, માત્ર ફટાકડા ફોડવા બાબતે આ ડખો થયો હતો। 5 ઈજાગ્રસ્તો પૈકીના ફરિયાદ પક્ષના એક પુરુષે હોસ્પિટલના બિછાને મીડિયા કર્મીઓ સમક્ષ આપેલું નિવેદન અને ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આ બનાવ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। હું અહીંયા કણે મારા ઘરને આંગણે મારી બેબી આવી હતી આટો મારવા, એ ફટાકિયા ફોડતી હતી, બે છોકરીને હું ફટાકિયા ફોડતો હતો તો એનું સ્થયબ અહીંયા આવ્યો અહીંયા ફટાકિયા ફોડવામાં, આ ગામમાં તમારાથી મને ફટાકિયા ન ફોડાય, મેં તો ફટાકિયા ફૂટશે અહીંયા મારી છોકરી છે ફટાકિયા ફોડું છું, તો એ આવીને કહે કે તાની પહેલાં તમે 360 તમે મારી મત કહી દે તમે હું તોડી લીધો અને ડીએસપી લગળ ગયા ડીએસપી અમારો હું તોડી લીધો એમ કહીને કે હજી હમણાં હું આવું છું ફાયરિંગ કરવાનું, મેં તો આવેલો એટલે મને એમ કે ફાયરિંગ એમ થોડાક કરે તા તો કાર સ્કોર્પિયો લઈને 4 જણા આવ્યા એનું પાસ 12 નંબર જોટો, પછી ઓલો વેલ્ડિંગ વાળો મમલા પાસે તમંચો, પછી ઓલા ભાઈ આસિફ પાસે છરી ને એના છોકરા પાસે બે પાણા લઈને છૂટા ઘાકે સીધો જ ભડાકા જ બે હારે જ કરી દીધા। મારું આખું પરિવાર હતું, મારી છોકરીઓને બેને તૈનને લઈ ગયું, એક મારી ભાભીને લઈ ગયું, મને લઈ ગયું અને મારી નાખવાનું જ મને ચોખ્ખું કીધું 307 આની પહેલાં કહ્યું તમે હું તોડી લીધો, ડીએસપી આવ્યો તો ડીએસપીએ હું મારું તોડી લીધું, આ રીતની ધમકી દઈને મારી માથે ફાયરિંગ કર્યા। અદાવત હતી એ પહેલાંની, એ તો મારા મામાની છોકરા એ હતી, એ બધું ફાઇનલ થઈ ગયું હતું, પણ મારે ને એને કાંઈ ન મળે, મારે તો આ ફટાકડા બાબતે જ થયું છે। આ જે 10:15 હું દુકાન બંધ કરીને ઘરે આવ્યો, સીધા છોકરાને બજારમાં લઈને અમે ફટાકડા ફોડાવ, આ બધું એ આવી તરત કહી ગયો હતો, 5 મિનિટ પછી સ્કોર્પિયો લઈ ગાય આવ્યો હાલા 10 ની આડે ગળે, આ બનાવ બહેનો ઘર મારા ઘરની આંગળે જ, હરિપર બેવાસા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર। મારું પહેલાં મારું મકાન આવે એનું મકાન તો ફટાકિયા ઢળે જ નહીં, 1.5 કિલોમીટર રાખવું છે, હવે અહીંયા સેઠ ફટાકિયા ના પડવા આવ્યો તો આપણે એમ જ કે આ કાંઈક કીએ થોડાક કરે, નાની પહેલાં 307 તમે કહી દીધી, મારા બાપાના છોકરા અવાજ કહ્યો હતો અત્યારે લઈને મારવા ગયો હતો।
કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હરિપર મેવાસા ગામની અંદર ગઈકાલે એક ફાયરિંગનો બનાવ બનેલ છે, જેની અંદર ફરિયાદી શ્રી ફિરોજભાઈ આલાણી દ્વારા એક ફરિયાદ આપવામાં આવી. ફરિયાદની વિગત જોતાં તેમના પડોશમાં રહેતા યુનુસભાઈ, તેમના દીકરા અને તેમના ભાઈ અને તેમના શાળા એમ કરીને ચાર વ્યક્તિઓ ભેગા મળી અને લાયસન્સવાળા હથિયાર સાથે જઈને ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે સૌપ્રથમ બોલાચાલી થઈ અને બોલાચાલી થઈ અને ફાયરિંગનો બનાવ બનેલ છે, જેમાં 12 બોરના છરાઓ વાગતા 5-6 વ્યક્તિઓને નાની મોટી ઈજા થયેલ છે. હાલ કોઈ ગંભીર હાલતમાં નથી અને આ ચારેય આરોપીઓની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે. પણ આ બનાવ અનુસંધાને વિગતે જોતાં ફરિયાદી દ્વારા એવું જણાવ્યું કે અગાઉ પણ આ એમને નાના નાના ઝઘડાઓ અગાઉ થયેલ છે, જે ઝઘડાઓનો નિરંતરતા રહેતા આ બનાવ ફરી પાછો બાજુમાં જ રહેતા હોય સામે દેખાતા બનાવ બનેલ છે. જૂની અદાલતમાં એવું છે કે આ જે આરોપી યુસુફભાઈ છે એમની દીકરીએ 2 વર્ષ પહેલાં સુસાઇડ કરેલું, જે અનુસંધાને એ દીકરીને આ ફરિયાદી પક્ષના છોકરા સાથે સગાઈ અરે પ્રેમ સંબંધ હોય તેવી વાત હતી, જે અનુસંધાને સુસાઇડ કરેલું એવું માની અને આરોપી પક્ષે નાની મોટી બોલાચાલી અવારનવાર થતી હોય ને ત્યાં ફટાકડા ફોડવાની ઉજવણી કરતા એવું મનમાં લાગી આવતા જામનગર થી વાયા ભાવનગર થઈને ભરૂચ સુધી નવો નેશનલ હાઈવે બનવા જઈ રહ્યો છે. એમાં દરિયામાં દેશનો સૌથી લાંબો 30 કિલોમીટર લાંબો બ્રિજ બનશે. કેન્દ્રીય માર્ગ અને વાહન વ્યવહાર મંત્રાલયે આ અંગેનો સર્વે કરવા માટે એજન્સીઓ પાસે બીડ મંગાવી છે. આ પ્રોજેક્ટ અમલી બનતા જ સૌરાષ્ટ્રના ટ્રાન્સપોર્ટેશનના મોટા પરિવર્તન આવશે અને રોજનું લાખો લીટર ઈંધણ અને સમયની બચત થશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ભારતમાલા પરિયોજના એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ સેલ દ્વારા દેશભરમાં 8 નવા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. એમાંથી 2 પ્રોજેક્ટ ગુજરાતને મળ્યા છે. પહેલો પ્રોજેક્ટ જામનગરથી વાયા રાજકોટ થઈને ભાવનગર સુધી 248 કિલોમીટર 4 અથવા 6 લેન બનાવવાનો છે, જ્યારે બીજો પ્રોજેક્ટ ભાવનગરથી ભરૂચ સુધી 68 કિલોમીટર 4 અથવા 6 લેન બનાવવાનો છે. એમાં દરિયામાં અંદાજે 30 કિલોમીટર લાંબો બ્રિજ પણ બનશે. બંને પ્રોજેક્ટ મળી કુલ 316 કિલોમીટરનો લાંબો નવો એક્સપ્રેસ વે બનશે. જોકે જામનગરથી રાજકોટ અને રાજકોટથી ભાવનગર હાલના રૂટને રિનોવેટ કરીને પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવશે કે રૂટમાં ફેરફાર કરાશે એની વિગત પણ હજી મળી શકી નથી. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાના પ્રવાસની વિજયી શરૂઆત કરી છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયાએ T20 સિરીઝની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને જોરદાર બેટિંગ કરતા દમદાર સદી ફટકારી હતી, જેની મદદથી ભારતે આફ્રિકાને જીતવા 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા આફ્રિકાનો કોઈ બેટ્સમેન ભારતીય બોલરો સામે ટકી શક્યો નહીં. ભારતીય સ્પિનર્સ રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તીએ 3-3 વિકેટ લઈ આફ્રિકાની જીતની આશા પર પાણી ફેરવ્યું હતું. પહેલી T20 મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રનથી હરાવ્યું. સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી આવેશ ખાને લીધી અંતિમ વિકેટ. કેશવ મહારાજને કર્યો ક્લીન બોલ્ડ. ગુજરાત અને દેશભરમાં આંગણવાડીમાં કાર્યરત બહેનો અને સહાયકો સહિતના 24 લાખ બહેનો માટે આગામી સમયમાં સોનાનો સૂરજ ઉગી શકે છે. ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર તરીકે કામ કરતા અને ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને રાજ્ય અને કેન્દ્ર સરકારના કાયમી કર્મચારી તરીકે સમાવી લેવા એક નીતિ બનાવવા આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના ન્યાયમૂર્તિ નિખિલ એસ કારિયલ એ તેમના આદેશમાં આંગણવાડીના મહિલા કર્મચારીઓને કોન્ટ્રાક્ટ આધારિત ફિક્સ પગારની નિયુક્તિ એ બેરોજગાર મહિલાઓની કોઈ સોદાબાજી નહીં કરી શકવાની સ્થિતિનો લાભ ઉઠાવાતો હોવાનું સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું. ખાસ કરીને તેમાં ગ્રામીણ ક્ષેત્રમાં આ પ્રકારની સ્થિતિ વધુ જોવા મળે છે. જસ્ટિસ નિખિલ કારિયલે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આંગણવાડી કર્મચારીઓને કાયમી સરકારી નોકરી જેવા તમામ લાભ મળી રહે તે માટે એક સંકલિત ખાસ વિકાસ યોજના હેઠળ એક અલગ કેડર બનાવી અને કેન્દ્રના ગ્રાન્ટવાળી પોલિસી તૈયાર કરવા જણાવ્યું હતું. આ આદેશ ગુજરાત સિવિલ સર્વિસ રૂલ 1967 હેઠળ અપાયો હતો. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જલારામ જયંતીની ભાવભેર ઉજવણી અને મહિલાઓ માટે મહિલા દરજી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ.
શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. અહીંયા સારા સારા ને સારું થઈ ગઈ છે. તો હું અહીં આવ્યો સાહેબ, તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરી દીકરા છે ને મને ખૂબ આનંદ આવે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો, કોઈ જ ચુકાડો નહીં, કોઈ જ ચુકાય નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ રહ્યા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડી મૂકાવી દીધી. હું એકદમ હાલી શકું છું, દોડી શકું. અને મને કમરની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી, તે સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવા જ સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મારા કામનું ઓપરેશન થયેલું છે. શું હું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખેંચી આવે છે. મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે, તો આ તારા સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડતી, ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેસ રહેતું ને બેલેસ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3, ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98251-8975-63-521-66-021. હર ઘર પર છત હો ઔર હર છત પર સૂરજ કા પહેરા, છઠ જાય અંધેરા ફિર ફેલા જો ગહેરા હો. સૂર્ય કી અપાર શક્તિ કો પ્રેરણા બના ભારત આજ અક્ષય ઉર્જા કે ક્ષેત્ર મેં એક વૈશ્વિક બદલાવ કી નીવ રખ રહા હૈ. આજ અગર દેશ સૌર ઉર્જા કે ક્ષેત્ર મેં લગાતાર આગે બઢ રહા હૈ, તો ઇસકા આધાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી કી દૂરદર્શિતા એવં દૃઢ સંકલ્પ હૈ. આત્મનિર્ભર ઉર્જા કે ક્ષેત્ર મેં એક ઐતિહાસિક પહેલ હૈ પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના. ઇસકે તહેત સરકાર કી તૈયારી हर महीने 300 यूनिट तक मुफ्त बिजली का इंतजाम करने की है. पीएम सूर्य घर मुफ्त बिजली योजना के अंतर्गत 75,000 करोड़ रुपए के प्रावधान से 1 करोड़ घरों पर रूफटॉप सोलर लगाकर देशवासियों को ऊर्जा के क्षेत्र में आत्मनिर्भर बनाया जा रहा है. इस योजना के माध्यम से एक ओर जहां देशवासी हर महीने 300 यूनिट मुफ्त बिजली का लाभ ले रहे हैं, वहीं अतिरिक्त उत्पादन से अपनी आय में भी बढ़ोतरी कर रहे हैं. पीएम सूर्य घर मुफ्त बिजली योजना के अंतर्गत वित्तीय सहायता के रूप में हर परिवार को 78,000 रुपए की सब्सिडी दी जा रही है. हर घर तक सोलर पहुंचाने और उपभोक्ताओं को सहायता के लिए pmsuryaghar.gov.in पोर्टल बनाया गया है. इस पोर्टल के माध्यम से 100% ऑनलाइन प्रक्रिया द्वारा आज 1,30,00,000 से ज्यादा परिवार प्रधानमंत्री सूर्य घर मुफ्त बिजली योजना में अपना रजिस्ट्रेशन करवा चुके हैं. सोलर लेवा माटे सौथी पहला तो
દરેકે દરેક ડિસ્કોમનો વીજ પુરવઠો હોવો જરૂરી છે. સોલર સિસ્ટમ લગાડવાનો એકદમ ઇઝી અને એકદમ સરળ છે, જેને કારણે સૌથી વધારે વધારે કસ્ટમરને પણ ફાયદો થાય છે. જામનગર PGVCL વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર NM અમીને જામનગર અને દેવભૂમિ દ્વારકાની જનતાને સોલાર સિસ્ટમ વસાવવા અપીલ કરી છે. ઇસ યોજના કે લાભાર્થી બનકર આત્મનિર્ભર ઉર્જા કી ઓર કદમ બઢાતે હૈ, આઈએ સોલર અપનાતે હૈ. PM સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર વન બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ નકલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ સેલ એન્ડ બાય બેક એમ ત્રણ ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડીયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઈટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન, કોઈ પણ મનગમતી આઈટમ ગ્રાહકોના બજેટમાં કસ્ટમાઇઝ કરી આપીશું. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઈટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87803-98811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. જામનગર સહિતના શહેરોમાં આ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. હાપા જલારામ મંદિર દ્વારા પૂજ્ય જલારામ બાપાને અન્નકૂટ ભોગ ધરવામાં આવ્યો હતો, તેમજ સાંજના સમયે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત જલારામ ભક્તોને ભોજન પ્રસાદનો લાભ આપવામાં આવ્યો હતો. આ ભોજન પ્રસાદનો અંદાજિત 8-10 હજાર જલારામ ભક્તોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં હાપા જલારામ મંદિર ખાતે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, હાપા જલારામ સેવા ટ્રસ્ટના અગ્રણી રમેશભાઈ દત્તાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા પણ સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જયેશભાઈ રૂપારેલિયાએ પરિવાર સાથે ભારતીય બેઠકથી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ મહોત્સવના ભાગરૂપે જામનગર શહેરના હાપા વિસ્તારમાં આવેલા જલારામ મંદિરે ગઈકાલે શુક્રવારે દિવસ દરમિયાન નૂતન ધ્વજારોહણ,
पूजा महाआरती तथा महाप्रसादना कार्यक्रमों भावभेर योजवामां आव्या हता। हापा जलाराम मंदिर द्वारा 2005 सालथी दर वर्षे वर्षमां बे वखत विश्व विक्रमी रोटलो बनाववामां आवे छे अने पूज्य जलाराम बापाने धरवामां आवे छे तथा सर्वे भक्तोने महाप्रसादनी साथे आ रोटला प्रसादनुं वितरण करवामां आवे छे। ગઈકાલે શુક્રવારે પણ હાપા જલારામ મંદિરે આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। આ ઉપરાંત આ પ્રકારનો એક વિશ્વ વિક્રમી રોટલો હાપા જલારામ મંદિર દ્વારા રાજકોટ ખાતે પણ મોકલવામાં આવ્યો હતો, જ્યાં સર્વે જલારામ ભક્તોને રોટલા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। હાપા જલારામ મંદિરે ગઈકાલે જલારામ જયંતિ નિમિત્તે યોજાયેલા આ તમામ કાર્યક્રમો અંગે જલારામ ભક્તો કૃષ્ણ દત્તાણી તથા પ્રતિક દત્તાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે આજ અમે હાપા જલારામ મંદિર આવ્યા છીએ અને લગભગ છેલ્લા ઘણા વર્ષોથી હું આજ માહોલ જોઉં છું। જલારામ હાપા મંદિરે અલગ અલગ અન્નકૂટ કરવામાં આવે છે, રોટલા અન્નકૂટ, અને આજે અમે અહીંયા જે બહેનો છે વિશ્વનો જેણે રેકોર્ડ બ્રેક કર્યો છે રોટલો સૌથી મોટો, લગભગ 65 kg અરાઉન્ડ એ લોકો બનાવે છે, તો આજે અમે એ પણ જોયો છે। અને અમે ઘણા વર્ષોથી ફેમિલી સાથે અહીંયા જલારામ જયંતિનું આ માહોલ જોઈએ છે અને ખરેખર ખૂબ જ સરસ છે, વીરપુર જેવું તમને અહીંયા લાગશે। તો કદાચ જે ભક્તો જામનગરથી હાપા જલારામ મંદિર નથી જોયું તો એકવાર જરૂરથી દર્શન કરવા પધારો। આજે જલારામ બાપાની 225મી જલારામ જયંતિ નિમિત્તે હું આજે દર્શન કરવા આવ્યો હતો અને મને ખૂબ જ આનંદ થયો છે આજના દર્શન જોઈને। આજે મેં અહીંયા મોટામાં મોટા રોટલા, વિશ્વવિખ્યાત રોટલાના પણ દર્શન કર્યા છે, જે આજે ગિનિસ વર્લ્ડ ઓફ રેકોર્ડમાં એનું નામ છે। અમે દર વર્ષે અહીંયા જલારામ જયંતિ નિમિત્તે દર્શન કરવા આવીએ છીએ, બધા શ્રદ્ધાળુઓ સાથે અમે પ્રસાદી લઈએ છીએ અને ખૂબ જ આનંદ કરીએ છીએ। જેવું વીરપુરમાં માહોલ છે એવો જ માહોલ આપણે અહીંયા જલારામ બાપાના હાપામાં જોવા મળશે અને ખરેખર બહુ જ આનંદ થાય છે આવા દર્શન કરીને। જય જલારામ। જામનગર અને વીરપુર સહિતના રાજ્યના વિવિધ શહેરોમાં ગઈકાલે 8 નવેમ્બરે શુક્રવારે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મજયંતિનો ધર્મોત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો। આ ઉજવણીના ભાગરૂપે દર વર્ષની માફક ગઈકાલે પણ જામનગરની સાધના કોલોનીમાં આવેલા જલારામ મંદિરે પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિનો મહોત્સવ યોજવામાં આવ્યો હતો। આ મહોત્સવમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ તથા જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી, GDPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા ખબર ગુજરાતના વિપુલભાઈ કોટક અને પૂર્વ જિલ્લા સરકારી વકીલ બિમલભાઈ ચોટાએ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે GDPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા પણ સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને પૂજા આરતી તથા મહાપ્રસાદના કાર્યક્રમમાં ભાવભેર જોડાયા હતા। જામનગરની સાધના કોલોનીમાં કાર્યરત રઘુવીર યુવક મંડળના પ્રમુખ અશોકભાઈ ઠકરારની આગેવાની હેઠળ પ્રવીણભાઈ જોબનપુત્રા, પ્રફુલભાઈ સાતા, ચંદુભાઈ રાયચુરા, રસિકભાઈ ખાકરિયા, પાર્થ નથવાણી, મહેશભાઈ જોબનપુત્રા, આશિષ ખાકરિયા, હિરેન જોબનપુત્રા સહિતના કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। વધુમાં કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે સાધના કોલોની ખાતેના આ મંદિરે સવારે અને સાંજે 2 વખત નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ ઉપરાંત પૂજા અર્ચના અને મહાઆરતી તથા મહાપ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ તકે લગભગ 8-10 હજાર જલારામ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। વધુમાં કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે અમો જલારામ જયંતિ મહોત્સવ છેલ્લા 22 વર્ષથી ભવ્ય રીતે ઉજવીએ છીએ। આ વર્ષે આ જલારામ જયંતિ ઉજવણીનો ખર્ચ 1,75,000 આસપાસ થવાનો અંદાજ છે। આ ખર્ચ સંપૂર્ણ દાતાઓના સહકારથી એકઠો કરવામાં આવે છે। રઘુવીર યુવક મંડળના સભ્ય આશિષભાઈ ખાખરિયાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજ રોજ 225મી જલારામ બાપાની જન્મજયંતિ ઉજવવામાં આવી છે। આજે સવારે 10:30 વાગે નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ હતો। સાંજે 5:30 વાગે ફરી નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ હતો। 7 વાગે આરતી અને 7:30 વાગે મહાપ્રસાદનો કાર્યક્રમ હતો, જેમાં 7-8 હજાર માણસો પ્રસાદ ગ્રહણ કર્યો છે અને ખૂબ ભાવ ધામધૂમથી અને ભાવપૂર્વક અને શ્રદ્ધાથી અમે આ કાર્યક્રમ ઉજવીએ છીએ અને દરેક મહાનુભાવોનો બધાને સહકાર મળે છે। ઉત્તર પ્રદેશના મહિલા આયોગના અધ્યક્ષ બબીતા ચૌહાણે એક પ્રસ્તાવ તૈયાર કર્યો। તેમણે મહિલા આયોગના સદસ્યોની મિટિંગમાં આ પ્રસ્તાવ રજૂ કર્યો અને બધી મહિલાઓએ વધાવી લીધો। મહિલા આયોગે અત્યારે તો આનો અમલ કરાવવા તમામ જિલ્લાના કલેક્ટર અને SPને આદેશ આપી દેવાયો છે। હવે આ પ્રસ્તાવ યોગી સરકાર પાસે પહોંચ્યો છે અને આયોગે આ પ્રકારનો કાયદો બનાવવા વિનંતી કરી છે। જો યોગી સરકાર આવો કાયદો બનાવે છે તો બની શકે કે આગળ જતા બધા ભાજપ શાસિત રાજ્યોમાં પણ આવો કાયદો લાવવામાં આવે।
ઉત્તર પ્રદેશ મહિલા આયોગની મીટિંગ 28 ઓક્ટોબરે મળી હતી. એના અધ્યક્ષ બબીતા ચૌહાણે એક વિચાર મૂક્યો કે જમાનો ખરાબ છે, જિમમાં ટ્રેનિંગ લેવા જતી મહિલાઓ પણ બેડ ટચનો અનુભવ કરે છે. મહિલાઓની સુરક્ષા સર્વોપરી અને જરૂરી છે, એટલે એવા તમામ ક્ષેત્રો જ્યાં મહિલા અને પુરુષ સીધા સંપર્કમાં આવે છે ત્યાં મહિલા કર્મચારીઓ જ હોવા જોઈએ, જેથી મહિલાઓ સેફ ફીલ કરી શકે. આ બાબતે મહિલા આયોગના તમામ સદસ્યો એકમત થયા હતા અને એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. મહિલા આયોગની આ દરખાસ્ત જો ઉત્તર પ્રદેશની સરકાર પાસ કરશે તો ઉત્તર પ્રદેશમાં મહિલાઓના વસ્ત્રો સીવવા માટે મહિલા દરજી અને જિમમાં મહિલાઓને ટ્રેનિંગ આપવા મહિલા ટ્રેનરની નિમણૂક કરવાનો ટ્રેન્ડ શરૂ થશે. જામનગર જિલ્લા હોમગાર્ડ દ્વારા આજે શનિવારે સવારે 2024નો રમતોત્સવ યોજવામાં આવ્યો હતો. આ રમતોત્સવ હોમગાર્ડના સભ્યો માટે શહેરના ધન્વંતરી મેદાન ખાતે યોજવામાં આવ્યો હતો. આ રમતોત્સવમાં વિવિધ રેન્જની દોડ સ્પર્ધા ઉપરાંત ગોળાફેંક, રસ્સા ખેંચ, લોંગ જમ્પ અને કબડ્ડી સહિતની રમતો અને સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જિલ્લાના કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ રમતોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે નેશનલ ફાયર એકેડમીનો સ્ટાફ તથા હોમગાર્ડના વિજયસિંહ વાળા, પ્રેક્ષા ભટ્ટ અને હરુભા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રેફરી તરીકે અજયસિંહ ચૌહાણ અને ભૂમિકા ગોહિલે સેવાઓ આપી હતી. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીકના મુંગણીમાં 14 વર્ષ અગાઉ 9 શખ્સો વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો, જે પૈકી 6 આરોપીઓને 7-7 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. જોડિયાની સિવિલ કોર્ટમાં ટીમડી ગામની લાખો રૂપિયાની જમીન અંગે દાવાઓ કરવામાં આવ્યા હતા, આ દાવાઓ રદ થયા છે. જામનગરમાં કાલાવડ નાકા બહાર અને દ્વારકા જિલ્લામાં દ્વારકા પંથકમાં વીજ ચોરી ઝડપી લેવા થયેલા ચેકિંગમાં રૂપિયા 90 લાખની વીજ ચોરી ઝડપાઈ ગઈ છે. જામનગર જિલ્લાના લાલપુર ખાતે નવા પ્રોબેશન એએસપી તરીકે આઈપીએસ પ્રતિભાને ચાર્જ સોંપવામાં આવ્યો છે. ખંભાળિયામાં કેનેડી બ્રિજ નજીક ડાયવર્ઝન બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લાલપુરના હરિપરમાં રહેતા 95 વર્ષના કંચનબા હરિસંગ જાડેજાનું બીજા માળેથી નીચે પડી જવાથી મૃત્યુ થયું છે. જોડિયાના તારાણા ગામમાં છત્રપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજાના બંધ મકાનમાં દાગીના અને રોકડની ચોરી થયાની ફરિયાદ નોંધવામાં આવી છે. જામનગરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા 50 પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓના હુકમો થયા છે.
જામનગર જિલ્લાના પિરોટન ટાપુ સહિત કુલ 11 ટાપુ પર પ્રવેશ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડ્યું છે. જોડિયાધામના શ્રી જલારામ મંદિર ખાતે જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ દીપમાળા અને મહાઆરતી દર્શન યોજવામાં આવ્યા હતા. સ્વર્ગવાસી ગુણવંતરાય જયશંકર વ્યાસના 81 વર્ષના પત્ની જ્યોત્સનાબેન તે મધુબેન હિનાબેન તથા વીરેન્દ્રભાઈના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વડતાલ સ્વામિનારાયણ દ્વિશતાબ્દી સમારોહમાં સંતોના આશીર્વાદ મેળવતા મુખ્યમંત્રી. પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશને બોમ્બ બ્લાસ્ટથી 24ના મોત નિપજતા અફડાતફડી. નવસારીમાં ટ્રાન્સપોર્ટના ગોદામમાં આગ ફાટી નીકળતા 3 મજૂરો જીવતા ભૂંજાઈ ગયા. કાલાવડના હરિપર મેવાસામાં ફિલ્મી સ્ટાઇલથી ફાયરિંગ કરી 5ને ઈજા પહોંચાડતા હુમલાખોરો. ભાવનગર ભરૂચ વચ્ચે દરિયામાં ભારતનો સૌથી લાંબો 30 કિલોમીટરનો બ્રિજ બનાવવાની જાહેરાત કરતી કેન્દ્ર સરકાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.